सब्सक्राइब करो एवरीथिंग इन गुजराती चैनल ने અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। જે વિદ્યાર્થીઓ SSC અને HSC ની પરીક્ષા માર્ચ 2020 માં આપી હોય અને જે વિદ્યાર્થીઓ SSC ની પરીક્ષામાં એક વિષયમાં અથવા બે વિષયમાં નપાસ થયેલા હોય, એટલે કે એક અથવા બે વિષયમાં નપાસ થયેલા હોય, તેમજ HSC સાયન્સ પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં નપાસ થયેલા હોય, તેમજ HSC જનરલ પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ વિષયમાં જે વિદ્યાર્થીઓ એક વિષયમાં નપાસ થયા હોય, અને આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ SSC પછીના બે વર્ષના ITI કોર્સમાં જોડાયેલા હોય અને ચાલુ વર્ષે બીજા વર્ષમાં હોય, તે વિદ્યાર્થીઓએ પણ ITIના બેઝ પર સ્કૂલમાં જઈને ફોર્મ ભરાવ્યું હોય, તો તે તમામ વિદ્યાર્થીઓનું પૂરક પરીક્ષાનું ઓફિશિયલ ટાઈમ ટેબલ આવી ગયું છે। વિદ્યાર્થી મિત્રો, ઓફિશિયલ ટાઈમ ટેબલ જોવા માટે સૌ પ્રથમ આપણે બ્રાઉઝરના URL વિભાગમાં www.gseb.org વેબસાઇટનું નામ ટાઈપ કર્યા પછી ગો બટન પર ક્લિક કરીશું। જ્યારે આપણે ગો બટન પર ક્લિક કરીશું તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ ઓપન થશે, જ્યાં અલગ અલગ લિંક આપવામાં આવેલી છે, જ્યાંથી આપણે બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરીશું। જ્યારે આપણે બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરીશું તો બીજી અલગ અલગ લિંક જોવા મળશે, જેમાં આપણે સૌ પ્રથમ બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરીશું। જ્યારે આપણે બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરીશું તો ફરીથી બીજી એક વેબ પેજ ઓપન થશે, જે વેબ પેજમાં ન્યૂઝ હાઇલાઇટ એટલે કે ન્યૂઝ સેક્શનમાં અલગ અલગ ન્યૂઝ આપવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કે અલગ અલગ ન્યૂઝ બોર્ડ દ્વારા અપલોડ કરવામાં આવે છે, જે ન્યૂઝમાં બોર્ડની જાહેર પૂરક પરીક્ષા 2020નો કાર્યક્રમ, જેના પર આપણે જસ્ટ ક્લિક કરીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે, જેમાં જણાવવામાં આવેલું છે કે સૌ પ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા 2020નો કાર્યક્રમ, આ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે, જેમાં સૌ પ્રથમ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ માર્ચ 2020માં પરીક્ષા આપી હોય અને જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં નપાસ થયેલા હોય, તે વિદ્યાર્થીઓ માટેનું પૂરક પરીક્ષાનો કાર્યક્રમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં સૌ પ્રથમ પેપર 25/8/2020 મંગળવારના દિવસે 10:30-2 વાગ્યા દરમિયાન ગણિતનું લેવામાં આવશે, જેનો વિષય કોડ પણ આપવામાં આવેલું છે। તે જ દિવસે વિદ્યાર્થી મિત્રો, બપોરે 3 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી જીવ વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે। ત્યાર પછી તારીખ 26/8/2020 બુધવારના દિવસે સવારે 10:30-2 વાગ્યા સુધી રસાયણ વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે, જેનું કોડ છે 052। ત્યાર પછી બપોરે તે જ દિવસે 3:30-6:30 વાગ્યા સુધી દરમિયાન અંગ્રેજી પ્રથમ ભાષા તેમજ અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર લેવામાં આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 27/8/2020 ગુરુવારના દિવસે 10:30-2 વાગ્યા સુધી તમે અહીંયા ગુજરાતી પ્રથમ ભાષા, હિન્દી પ્રથમ ભાષા, મરાઠી પ્રથમ ભાષા, ઉર્દુ પ્રથમ ભાષા, સિંધી પ્રથમ ભાષા, તમિલ પ્રથમ ભાષા, આ ઉપરાંત ગુજરાતી દ્વિતીય ભાષા, હિન્દી દ્વિતીય ભાષા, સંસ્કૃત, ફારસી, અરબી તેમજ પ્રાકૃતના પેપર પૂછવામાં આવશે। એટલે કે અહીંયા જેટલા પણ વિષયો આપવામાં આવેલા છે તે તમામ વિષયોની પરીક્ષા 27/8/2020 ગુરુવારના દિવસે સવારે 10:30-2 વાગ્યા સુધી લેવામાં આવશે। આ ઉપરાંત તે જ દિવસે 10:30-12:45 દરમિયાન કોમ્પ્યુટર એજ્યુકેશન થિયરીનું પેપર લેવામાં આવશે, તેમજ બપોરે 3:30-6:30 વાગ્યા સુધી ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે। તે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નપાસ થયેલા છે, તે વિદ્યાર્થીઓનું પૂરક પરીક્ષાનું કાર્યક્રમ તમે જોઈ ચૂક્યા છો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓએ જનરલ પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષા આપી હોય, આ ઉપરાંત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં પરીક્ષા આપી હોય અને જે વિદ્યાર્થીઓ એક વિષયમાં નપાસ થયેલા, આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ITIના 2 વર્ષના કોર્સ સાથે જોડાયેલા હોય અને ચાલુ વર્ષે બીજા વર્ષમાં હોય, તે વિદ્યાર્થીઓ ફક્ત અંગ્રેજી વિષયની જ પરીક્ષા આપવાની છે, તે વિદ્યાર્થીઓ માટે પણ આ ટાઈમ ટેબલ લાગુ પડશે। તો મિત્રો, ટાઈમ ટેબલ મુજબ તારીખ 23/8/2020 રવિવારના દિવસે બપોરે 3 વાગ્યાથી સાંજે 6:15 વાગ્યા સુધી સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત મધ્યમાના તમામ વિષયોની પરીક્ષા લેવામાં આવશે। એટલે કે જે વિદ્યાર્થી એક વિષયમાં નપાસ થયેલો હોય, તે વિદ્યાર્થી તે વિષયની પરીક્ષા 23/8/2020 રવિવારના દિવસે 3:30-6:30 દરમિયાન લેવામાં આવશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર એજ્યુકેશન થિયરીમાં નાપાસ થયેલા છે, તે વિદ્યાર્થીઓની પરીક્ષા 23/8/2020 રવિવારના દિવસે બપોરે 3 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી લેવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પેજને સ્ક્રોલ કરીશું તો બીજા પેજ પર વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના આપવામાં આવેલી છે, જે સૂચનાઓ તમારે વાંચી લેવાની છે। ત્યાર પછી SSCના જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં નપાસ થયેલા છે, તે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ તમે જોઈ શકો છો, જેમાં 25/8/2020ના દિવસે ગુજરાતી પ્રથમ ભાષા તેમજ અન્ય પ્રથમ ભાષાનું પેપર સવારે 10:30-12:15 વાગ્યા સુધી લેવામાં આવશે। ત્યાર પછી તારીખ 26/8/2020ના દિવસે સામાજિક વિજ્ઞાનનું પેપર સવારે 10:30-1:15 વાગ્યા સુધી, તેમજ તે જ દિવસે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર 3:30 વાગ્યાથી સાંજે 6:15 વાગ્યા સુધી લેવામાં આવશે।
त्यार पछी तारीख 27/8/2020 ना दिवसे गणित पेपर सवारे 10 बपोरे 1:15 वाग्या सुधी लेवामां आवशे। तेमज ते ज दिवसे गुजराती द्वितीय भाषा पेपर बपोरे 3 थी सांजे 6:15 वाग्या सुधी लेवामां आवशे। आ उपरांत तारीख 28/8/2020 ना दिवसे विज्ञान अने टेक्नोलॉजी पेपर सवारे 10 बपोरे 1:15 वाग्या सुधी लेवामां आवशे। तेमज ते ज दिवसे द्वितीय भाषा अहींया तमे कोड जोई शको छो, ते कोड प्रमाणे बपोरे 3 थी सांजे 6:15 सुधी एटले के 6:15 सुधी पेपर लेवामां आवशे। तो विद्यार्थी मित्रों, SSC ने HSC ना विद्यार्थियों पूरक परीक्षा कार्यक्रम तमे जाण चूक्या छो। आ वीडियो ने तमारा मित्रों साथे पण जरूर शेर करजो, जेथी तमारा मित्रों ने पण आ अंगेनी जानकारी थई सके। विद्यार्थी मित्रों, एज्युकेशन तेमज स्कॉलरशिप अंगेनी उपयोगी माहिती जाणवा माटे आ चेनल ने जरूर सब्सक्राइब करजो। अने जो आ वीडियो माथी तमने कंईक नवुं जाणवा मळ्युं होय तो वीडियो ने जरूर लाइक करजो, अने तमारा मित्रों साथे शेर करवानुं भूलता नहीं।